રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ખેડૂત પુત્રી આનંદીબહેન પટેલે રાજ્યની ધુરા સંભાળતાની સાથે જ રાજ્યના ખેડૂતોની આશા અને અપેક્ષાઓ વધી ગઈ છે. ત્યારે રાજકોટના મહેશવાળા ગામનો એક દલિત ખેડૂત પરિવાર પણ આવી જ અપેક્ષા મુખ્યમંત્રી પાસેથી સેવી રહ્યો છે. ખેતીમાં વ્યાપક નુકસાન જતા આ પરિવારના મોભી ગેલાભાઈ પરમારે ગત 29 ઓક્ટોબરે આત્મહત્યા કરી લીધી હતી. જોકે હજુ પણ આ પરિવાર પર રાજ્ય સરકારનું 69,000 દેવું છે. ત્યારે દેવામાં ડૂબેલા આ પરિવારની માંગ છે કે રાજ્ય સરકાર તેનું તમામ દેવું માફ કરે. અમારા ભાઈ માથે થોડું વધારે થઈ ગયું હતું બરોબર દેણું, એટલે એને આત્મહત્યા કરી લીધી. એનું 69,000 રૂપિયા સરકારી દેણું છે, એટલે મંડળીનું કહેવાય બરોબર. અને ગામમાંથી કોઈ પણ હોય એ કમસે કમ 20-25,000 રૂપિયા જેવું એ દેણું છે બરોબર. હું તો એનો નાનો ભાઈ છું, એટલે મને અવારનવાર વાત કરતો હોય કે મારી માથે આટલું દેણું છે. નહીં, રાજ્ય સરકાર કોઈ જવાબ દેવા તૈયાર જ નથી. નહીં, વીમા પ્રકારમાં એ લોકો ખાલી વ્યાજ દે બરોબર, કે આટલા વર્ષનો આ વ્યાજ ખાલી માથે વ્યાજમાંથી 3,000 રૂપિયા ખાલી વ્યાજ આવે, 3,000 રૂપિયા થાય શું. રાજ્યમાં અનેક ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરે છે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર છેલ્લા 7 વર્ષમાં 685 ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી અને દેવું વધી જવાથી આપઘાત કર્યા છે. પરંતુ સામાજિક બદનામીના કારણે આવા પરિવારો આ મામલાની નોંધણી કરાવતા નથી. તો બીજી તરફ ખેડૂતના મોત બાદ તેના પરિવાર પાસેથી સરકારી બાબુઓ સરકારી કરજની વસૂલાત કરતા હોય છે, તેવા સમયે આવા પરિવારોએ બેવડો માર સહન કરવો પડે છે. કોઈ ગરીબ માણસ માટે રાજ્ય સરકાર જે રહ્યાને એને કોઈ ધ્યાન આપતું નથી. અમે ગાંધીનગર જઈ મોટા મોટા સાહેબોમાં બધે આટો મારીએ, પણ કોઈ એમ નથી કહેતું કે ગરીબોનું શું થાય હાલત. અને આવું બધું ગરીબ માટે કાંઈ ધ્યાન દેતા નથી. એટલે અમે આ બધી વિનંતી કરીએ છીએ, કોઈ ગરીબ માણસ છે જો કોઈ સરકારી માણસને કોઈને દિયા આવે અને કોઈ મદદ કરે તો મેળ ખાય, નહીંતર આપણો કાંઈ મેળ ખાય. ગરીબ માણસને કોઈ સાંભળે એમ છે નહીં. હાલમાં અત્યારે જે સરકારી દેણું કહેવાય તે 69,000 રૂપિયા મારી ઉપર છે, અને બીજું કાંઈ જે કાંઈ હોય ઘરમાં એ કાંઈ ખબર નથી. અને એ સરકારશ્રીને ગાંધીનગર અમે ગયા હતા હંદાય, આનંદીબેને વિનંતી કરીને અમે જણાવ્યું હતું કે આમાં અમારા થોડાક સહભાગી બનો તેવું અમારું નિવેદન હતું. આજ મહેશવાડાના ખેડૂત કેલાભાઈએ ખેતીમાં નુકસાન અને સરકારી દેવાના ડરથી આત્મહત્યા કરી લીધી છે, ત્યારે તેમના પરિવારના 5 સભ્યોના ભરણ પોષણનો સવાલ તો પેદા થયો જ છે અને ઉપરથી રાજ્ય સરકારનું દેવું. ત્યારે મુખ્યમંત્રી પદે બિરાજમાન એક ખેડૂત પુત્રી આ નિરાધાર ખેડૂત પરિવારની બહારે આવે તેવી આશા આ પરિવાર સેવી રહ્યું છે. અમદાવાદથી કેમેરામેન નરેશ વાઢેર સાથે મયુર માકડિયા, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.